ભરૂચ શહેર જિલ્લામાં 78મા સ્વતંત્રતા પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી. હાંસોડના જીન કમ્પાઉન્ડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લાના હાંસોટ ખાતે 78મા સ્વતંત્રતા પર્વ પ્રસંગે તિરંગો રાષ્ટ્રધ્વજ લહેરાવીને ભારત માતાની આન બાન અને શાન સમા તિરંગાને આદર સલામી આપી હતી. તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને જિલ્લાના લોકોને આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવી હતી. જિલ્લા કલેક્ટરે આ પર્વે પોતાની પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે આઝાદીના જંગમાં ભારતની આઝાદી માટે બલિદાન આપનારા સેનાનીઓ અને તે પછી દેશની રક્ષા માટે શહીદ થનારા શૂરવીરોને હાર્દિક અંજલી આપી હતી. આ પ્રસંગે પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું તો વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરાઈ. આગેવાનોના હસ્તે વ્યક્તિ વિશેષ તેમજ સમાજ સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું. આ રાષ્ટ્રીય મહાપર્વના અવસરે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણ સિરણા, વાગરાના ધારાસભ્ય ચંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટુદરિયા, જિલ્લા પોલીસ વડા મયુરસિંહ ચાવડા તથા જિલ્લા તાલુકાના આગેવાનો, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. કે દેશને યાદ કરીએ, દેશની વિચારોને યાદ કરીએ, દેશના પાયાના સિદ્ધાંતોને યાદ કરી અને આપણા ઇતિહાસને વાગોળી અને એને ભવિષ્યના સુંદર ભવિષ્ય તરફ લઈ જવાનો આજનો દિવસ છે. કે આપણા દેશની અખંડિતતા એ વર્ષોના વર્ષો કદાચ આપણા પ્રાણોની આહુતિની કિંમતે પણ જો એને જાળવવાની થાય તો આપણા પ્રાણોના આહુતિની કિંમતે પણ આપણે આ અખંડતાને જાળવવાની છે.